लक्षण अने विशेषण मारे एक वस्तु ने ओळख करावी छे तमने के आ घड़ो सारो नहीं गुलाब करता आ घड़ो छे अने घड़ो कहेवाय તમે જાણતા ના હોય તો પહેલી વાર હું કહું કે આ ઘડો છે તો તમને શું થાય પીળો હોય ને એને ઘડો કહેવાય બરાબર આમાં લાલ લીટીઓ હોય અને પીળો ને એવો હોય એટલે ઘડો કહેવાય એટલે તમે પછી બીજું પીળું પકડી લાવો આ ઘડો છે એવું નહીં આ પીળું છે જો આ ઉપર પીળું છે ને આ ઘડો છે કે પીળો છે ના તો મારે તમને ઓળખ આપવી પડે કે અમુક અમુક પ્રકારની એની લાક્ષણિકતા હોય તો એને ઘડો કહેવાય બરાબર કે તમે એમાં ભૂલ ના ચોકસાઈપૂર્વક ઓળખી શકો એવું મારે લક્ષણ તમને આપવું એને લક્ષણ કહેવાય એ મારે તમને આપવું પડે તો હું તમને લક્ષણ આપું કંબુગ્રીવાદીમાં ઘટ જે પેટ મોટું હોય અને સાંકડી ગરદન હોય એને ઘડો કહેવામાં આવે છે પૃથુબોધનો દર પેટ મોટું હોય નીચે તળિયું હોય અને સાંકડી ગરદન હોય એને ઘડો કહેવામાં આવે છે જેમ ગાયની ઓળખાણ આપવી હોય તો હું એમ કહું કે ચાર પગવાળી ગાય છે તો તમે કહેશો કે ચાર પગવાળા તો ઘોડો હશે ને ગધેડો હશે ને બધા જોઈએ એટલા છે તો તમે ગાયને નહીં ઓળખી શકો એમ કહો કે બે શિંગડાવાળી ગાય છે કે બકરીને બે શિંગડા છે તો બે શિંગડાથી ગાય નહીં ઓળખાય કાળી કાળી ગાય છે તો ભેંસે કાળી કાળી છે તો નહીં ઓળખાય બરાબર એટલે મારે તમને ઓળખાણ આપવી હોય તો મારે એવી આપવી પડે અથવા તો હું એમ કહું કે જે ઉડે છે એ ગાય છે તો એ ખોટું પડશે બરાબર એટલે કે મારે તમને એવી ઓળખાણ આપવી પડે કે એ ગાયને લાગુ પડે જ ગાય સિવાય બકરીને ઘોડાને કૂતરાને લાગુ નાશ પડે સાથે સાથે ગાયને લાગુ પડે જ એટલે કે એકે ગાયને લાગુ ના પડે એવું ના થાય બરાબર ઉડે છે એટલે કે ગાય ઉડતી નથી એટલે લક્ષણ કોને કહેવાય છે અસાધારણો ધર્મ લક્ષણ અસાધારણો ધર્મ લક્ષણ વસ્તુના અસાધારણ સાધારણ એટલે કોમન ટુ ઓલ ઓર મેની અસાધારણ નોટ કોમન ટુ ઓલ ઓર મેની ઓનલી ટુ ધી વન થિંગ એક જ વસ્તુને લાગુ પડતો હોય એના સિવાયને કોઈને લાગુ ના જ પડતો હોય એને અસાધારણ ધર્મ કહેવામાં આવે એટલે કોઈ પણ વસ્તુની ઓળખ આપવી હોય ચોકસાઈપૂર્વક તો એનું એવું લક્ષણ કહેવું પડે કે એનો એકનો જ આ લક્ષણ છે એને એકને જ લાગુ પડે છે બીજા કોઈને લાગુ પડતો નથી અસાધારણો ધર્મ લક્ષણ બીજી ઓળખ આપે છે લક્ષણની સમાન અસમાન જાતીય વ્યવચ્છેદકત્વમ લક્ષણત્વમ સમાન જાતિ તો પશુ છે પશુની જાતિ બીજા પશુઓ એટલે ગાય પશુ છે તો બીજા પશુઓમાં તેને જુદું પાડે અસમાન વૃક્ષ અસમાન જાતિ છે કે ચકલી અસમાન જાતિ છે તો સમાન જાતિ ગાય પશુ છે બીજા પશુઓમાંથી અસમાન જાતિ પશુ સિવાયના પક્ષી વૃક્ષ ઝાડ પાંદડા વગેરે વસ્તુઓ બંનેમાંથી વ્યવચ્છેદકત્વમ લક્ષણત્વમ સમાન અસમાન બંનેથી જુદા પાડી દઈને લક્ષણ કહેવામાં આવે છે હવે આપણે ગાયનું લક્ષણ બનાવીએ તો ગોત્વ જેમાં ગાય પણ હોય ને ગાય કહેવાય
ગોત્વ જેના માસે એ ગાય છે. તો શાસ્ત્રોની ભાષામાં એમ કે ગવેતર આવૃત્તિ પેશતી, ગાય સિવાયનામાં ન જ રહીને સકલ ગો વ્યક્તિ વૃત્તિત્વ, ગાય સિવાયનામાં ન જ રહે અને બધી ગાય વ્યક્તિમાં રહે જ. બરાબર, વ્યક્તિને જાતિ જોઈ હતી આપણે. ગોત્વ જાતિ છે, કાળી ધોળી લાલ ગાય વ્યક્તિ છે. ગોત્વ જાતિ બધી ગાયોમાં, ગાય વ્યક્તિઓમાં રહેલી છે. તો ગાય સિવાયની કોઈ વ્યક્તિમાં ના જ રહે અને બધી ગાય વ્યક્તિમાં રહે એને ગોત્વ કહેવામાં આવે છે. ગાયપણું શું છે? ગાયપણું સાસનાદિમત્વ ગોત્વ. સાસના એટલે ગોદડી. તો ચાર પગ તો ઘણા બધા પશુઓને છે, પૂંછડી ઘણા પશુઓને છે, પેશીંગડા ઘણા પશુઓને છે, આંચળ ચાર ઘણા પશુઓને છે, બધી ઘણી વસ્તુ. આમ આડું શરીર એટલે કે શરીરની લીટી માથું એ પણ બધા પશુઓનું છે, પણ ગાયમાં જ છે અને ગાયમાં છે જ અને ગાય સિવાયનામાં નથી જ. એવું શું છે? સાસનાદિમત્વમ ગોત્વમ. આ જે ગોદડી ધરાવવાપણું છે એ ગાયનું લક્ષણ છે. હવે આ જે લક્ષણ હોય એને આપણે ચોક્કસ પ્રકારે ચકાસવું પડે. ગાય સિવાયનામાં રહે છે કે નહીં, ગાય કરતાં વધારેમાં જાય છે કે નહીં, કેટલીક ગાયમાં જાય ને કેટલીકમાં નહીં એવું છે કે નહીં, એક ગાયમાં જાય છે કે નહીં એવું છે કે નહીં, તો એને ત્રણ દોષથી મુક્ત કરવામાં આવે. લક્ષણ બને ત્રણ દોષથી મુક્ત હોવું જોઈએ. પહેલો દોષ છે અતિવ્યાપ્તિ. વ્યાપ્તિ એટલે ફેલાઈ જવું, અત્યારે વધારે પડતું. ગોત્વ લક્ષણ છે એ બધી ગાયોમાં વ્યાપ્ત થવું જોઈએ. અતિવ્યાપ્તિ એટલે વધારે પડતું ઉદાર છે, ગાય સિવાય બહાર જતું રહેશે. અતિવ્યાપ્તિ ઇટ ઇઝ ટુ જનરલ, ગાય કરતાં વધારેમાં પણ જતું રહે, આવું જે લક્ષણ છે. એટલે શાસ્ત્રની ભાષામાં લક્ષ્યવૃત્તિત્વે સતી અલક્ષ્યવૃત્તિત્વ. તો ગાય લક્ષ્ય છે, શાસ્ત્રની મત પર લક્ષણ છે, લક્ષણ લક્ષ્યમાં રહે છે. ગોત્વ લક્ષણ કે શાસ્ત્રની મત પર લક્ષણ છે એ ગો વ્યક્તિમાં રહે છે, એનું લક્ષ્ય છે. તો લક્ષ્યવૃત્તિત્વ સતી લક્ષ્યમાં તો રહેશે જ, સાથે સાથે અલક્ષ્યવૃત્તિત્વ આ લક્ષણ વડે જેની વાત નથી કહેવાની એમાં પણ જાય છે. લક્ષ્ય ઉપરાંત લક્ષ્યથી બીજામાં અલક્ષ્ય, લક્ષ્ય નથી એમાં પણ જાય છે. યથા ગોહો શૃંગિત્વમ લક્ષણમ. કોને ગાય કહેવાય? શૃંગિત્વમ ગોત્વમ. શિંગડા ધરાવવા પણ એ ગાય પણ છે. તો શું થયું? લક્ષ્ય ગાય છે, એમાં તો ગયું છે. ભેંસ લક્ષ્ય નથી, બકરી લક્ષ્ય નથી, લક્ષ્ય નથી એવા બીજા પશુઓમાં પણ ગયો, અલક્ષ્યમાં પણ ગયો. શૃંગિત્વમ ગોત્વમ લક્ષણ આપીએ તો ગોત્વ લક્ષણનું લક્ષ્ય ગાય વ્યક્તિ છે, એમાં તો જાય છે જ. બીજું અલક્ષ્ય ગાય સિવાયના પશુઓ છે શિંગડાવાળા, એમાં પણ જાય છે. લક્ષ્યમાં જવા ઉપરાંત અલક્ષ્યમાં પણ જાય છે, એને આપણે અતિવ્યાપ્તિ એવું લક્ષણ, અતિ દોષથી દૂષિત લક્ષણ કહેવાય. અતિવ્યાપ્તિ નામના દોષથી દૂષિત લક્ષણ કહેવાય. યથા ગોહો શૃંગિત્વમ લક્ષણમ. લક્ષ્ય ગોવૃત્તિત્વ સતી. ગાયનું જ્યારે શૃંગિત્વ લક્ષણ આપીએ, શિંગડાવાળ ધરાવવા પણ એ ગાય પણ હશે, તો એ લક્ષ્ય ગોવૃત્તિત્વે સતી, એનું લક્ષ્ય જે ગાય છે તે ગાયમાં તો રહેશે જ. ઉપરાંત અલક્ષ્ય મહિષ્યાદિ વૃત્તિત્વમ. ભેંસ વગેરે, મહિષ અને ભેંસ, તો ભેંસ વગેરે જે એટલે મહિષ વગેરે જે અલક્ષ્ય છે એમાં પણ રહેશે. આ લક્ષણ શૃંગિત્વમ ગોત્વમ અતિવ્યાપ્તિ નામના દોષથી દૂષિત છે. અવ્યાપ્તિ બીજો દોષ છે. અવ્યાપ્તિ કોને કહે છે? લક્ષ્ય એક દેશ વૃત્તિત્વ. ઇટ ઇઝ ટુ રિસ્ટ્રિક્ટિવ, પેલું ટુ જનરલ, વધારે પડતું ઉદાહરણ. તો આ જરા કંજૂસ છે,
એટલે બધી ગાયમાં ન જતું, અડધી ગાય પછી હું ભૂલી જઈશ. બરાબર, ટુ રિસ્ટ્રિક્ટિવ, થોડીક ગાયમાં જાય, બધામાં જતું નથી. કયું લક્ષ્ય? એક દેશ, એક દેશ એટલે એક ભાગ, એક અંશ. લક્ષ્ય છે ગાય, પણ બધી ગાયમાં નથી જતું, એના એક ભાગમાં એ જાય છે. લક્ષ્ય એક દેશ આવૃત્તિત્વ, લક્ષ્યના એક ભાગમાં કે અંશમાં એ લાગુ પડતું નથી. કેવી રીતે? યથા ગોહો કાપિલત્વ, ગાયનું કપિલા ગોય ગાય હોવા પણ, કપિલા એટલે કાબર જેત્રી હશે હું માનું છું, તો કાપિલત્વ ગોત્વ એવું જો લક્ષણ કે બ્રાઉન, હા એટલે બદામ એટલે લાલ હશે પછી, તો લાલ ગાય એવું કહીએ આપણે કે લાલપણું એ ગાયપણું છે, તો એ બધી ગાયમાં નહીં જાય. યથા ગોહો કાપિલત્વમ લક્ષણમ, શ્વેત ગવાદો લક્ષ્ય એક દેશે અવૃત્તિહી, સફેદ ગાય જે પણ લક્ષ્યનો ભાગ છે, બધી ગાયો લક્ષ્ય છે, એમાંથી કાપિલત્વમ ગોત્વમ કહીશું તો કપિલા કે બદામી રંગની કે લાલ ગાયમાં જશે, પણ ગાયનો એક ભાગ સફેદ ગાય, કાળી ગાય, કાબરચિત્રી ગાય એમાં નહીં જાય. લક્ષ્ય એક દેશ અવૃત્તિત્વમ, લક્ષ્યના એક ભાગમાં નહીં જવા પણ, આ અવ્યાપ્તિ નામના દોષથી દોષિત લક્ષણ કહેવાય. ત્રીજું છે અસંભવ, અસંભવ નામના દોષથી દૂષિત લક્ષણ. એ કોને કહેવાય છે? લક્ષ્ય માત્ર અવૃત્તિત્વ, એકે લક્ષ્યમાં જાય જ નહીં ને, લક્ષ્ય ગાય છે, એવું લક્ષણ બનાવો કે એક પણ ગાયમાં લાગુ પડે જ નહીં. લક્ષ્ય માત્ર અવૃત્તિત્વ, લક્ષ્ય માત્રમાં એટલે કે એકે એક લક્ષ્યમાં રહેતું જ નથી. યથા ગોહો એક સફવત્વ, સફ એટલે ખરી, તો જેમ કે એક ખરી ધરાવવા પણ ગાયપણું છે એવું લક્ષણ આપવામાં આવે, તો એક ખરી ધરાવવા પણ એક પણ ગાયમાં નથી, ગાયની બે ખરી છે. હું ધારું છું કે આમ જે ફાટ હોય છે ને એને ખરી કહેતા હશે, એટલે ગાયના પગમાં આમ આમ કરીને આમ હોય છે, એક જ ફાટ છે, એટલે આ બેને બે ખરી એવું કહેતા હશે. તો એક સફવત્વમ લક્ષણમ, લક્ષ્ય કો માત્ર અવૃત્તિ, લક્ષ્ય જે ગાય છે, ગાય માત્રમાં એટલે કે કોઈ પણ ગાયમાં રહેતું જ નથી. લક્ષ્ય ગો માત્ર અવૃત્તિ, ગોહો દ્વિષભવત્વાત, કારણ કે ગાય બે ખરીવાળી છે. આમ લક્ષણ જે બનાવવામાં આવે અથવા બનાવવામાં આવેલું હોય, એટલે લક્ષણ જ્યારે બનાવવામાં આવે તો પછી ત્યાં ન્યાયમાં ચર્ચા કરવામાં આવે કે આમાં આ શબ્દ કેમ મૂક્યો, આ શબ્દ ના મૂકીએ તો આ દોષ લાગશે, આ શબ્દ મૂકીશું તો આ દોષથી મુક્તિ થશે. એટલે લક્ષણમાં ચોક્કસ શબ્દ મુકાય અને ચોક્કસ શબ્દ ના મુકાય, એને માટે કે જો એ શબ્દ નહીં હોય તો આમાં આ લક્ષણમાં અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ કે અસંભવ કોઈક દોષ લાગી જશે. લક્ષણ બને એ આ ત્રણેય દોષથી મુક્ત હોય તો જ લક્ષ્યને સ્પષ્ટ ઓળખાણે કરાવી શકે અને લક્ષણ કહેશે. વિશેષણ પણ છે, તો વિશેષણ પણ વસ્તુની ઓળખાણ કરાવે છે. લાલ કમળ એવું કહીએ ત્યારે લાલ વિશેષણ છે, કમળ વિશેષ્ય છે. બરાબર, લાલ વિશેષણ છે, કમળ વિશેષ્ય છે. આ પીળો ઘોડો કહો તો પીળો વિશેષણ છે, ઘોડો વિશેષ્ય છે. હવે જ્યારે હું પીળો ઘોડો કહું તો એ શું કામ કરશે? પીળો ઘોડો કહેવાની જરૂર કેમ પડી? પીળો ઘોડો કહેવાની જરૂર કેમ પડી? એ શું કરશે? બીજા રંગના ઘોડા, જો રંગના કહેવું પડ્યો, હા, એટલે આ શબ્દો મૂકાય ને સ્પષ્ટતા કરે છે. એ બીજા ઘડાઓથી નહીં, બીજા પીળા ઘડા જુદું નહીં પાડે. બીજા ઘડાઓથી કહીએ તો શું તકલીફ થાય? આ ઘડો પીળો છે એવું મેં કહ્યું, બરાબર, પીળો શું કરે છે? બીજા ઘડાથી જુદો પાડે છે, એવું કરે છે કે નહીં કરે છે? એટલે ભૂલમાં બોલાઈ ગયું, શી ડિડન્ટ મીન ઇટ. આ પીળો ઘડો છે એવું કહીએ તો પીળો કહેવાની જરૂર કેમ પડી?
બીજા ઘડાથી બીજા રંગના ઘડાથી બીજા ઘડાથી કહીએ તો શું થાય? બીજા ઘડાથી કહીએ તો શું થાય? અને પીળો ઘોડો કહીએ તો પીળો શબ્દ બીજા રંગના ઘડાથી જુદો પાડે છે, બીજા ઘડાવથી જુદું પાડે કે નહીં? એવું કહેવાય કે ના કહેવાય? કેમ ના કહેવાય? રંગ નથી, બીજા બધા ઘડાના રંગની વાત નથી કરી. હું શું કહી રહી છું? બીજા ઘડાઓ બીજા પીળા 50 ઘડા હોય ને, એટલે રંગ પૂછ્યું. તમને જવાબ આપતા આવડે નહીં પણ મેં શું પૂછ્યું? પીળો ઘોડો કહું તો બીજા ઘડાથી જુદો પાડે કે નહીં? પાડે કે નહીં? કેમ ના પાડે? બીજા પીળા પણ હોય એટલે બીજા ઘડાથી જુદો નહીં પાડે, બીજા રંગના ઘડાથી જુદો પાડશે નહીં. ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ. ચોકસાઈ આને કહેવાય. બીજા ઘડાથી જુદો નહીં પાડે કારણ કે બીજા બધા 500 પીળા ઘડા પડ્યા છે, ત્રણ જુદો કેવી રીતે પાડશે? તો પછી પીળા ઉપરાંત મારે નાનો કેવો પડે, લાલ ડિઝાઇન વાળો કેવો પડે? બરાબર ને? બીજામાં નથી એવું લક્ષણ મારે આપવું પડે. તો પીળો ઘડો શું કરે છે? બીજા રંગના ઘડાઓથી આ ઘડાને જુદો પાડે છે. બરાબર છે? તો પીળો ઘડો કહીએ તો એ પીળા ગુલાબથી જુદો પાડે કે નહીં? વિશેષણ સમાન જાતિભ્ય વ્યાવર્તકમ. વિશેષણ સમાન જાતિના પદાર્થોમાંથી પોતાના વિશેષ્યને જુદું પાડે છે. લક્ષણ સમાન અસમાન બંને જાતિના પદાર્થોમાંથી પોતાના લક્ષ્યને જુદું પાડે છે. સમજાય છે? લક્ષણ છે પોતાના લક્ષ્યને સમાન જાતિ અને અસમાન જાતિ બંનેમાંથી જુદું પાડે છે. વિશેષણ પોતાના વિશેષ્યને સમાન જાતિઓમાંથી જુદું પાડે છે. વિશેષણ કેટલા છે? હવે વિશેષણ અહીં સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ માટે આ ચર્ચા થયેલી હતી. તો એને સત્યમ જ્ઞાનમ અનંતમ છે એ બ્રહ્મનું વિશેષણ છે કે લક્ષણ છે એને માટે ચર્ચા કરી લીધા. તો તદ્વિધમ વિશેષણ પછી એને લક્ષણ માટે પણ વિશેષણ શબ્દ ક્યાંક વપરાતો હોય છે. એટલા માટે દ્વિવિધમ આ વિશેષણ બે પ્રકારનું છે. કેવળ વિશેષણમ લક્ષણરૂપ વિશેષણમ છે. કેવળ વિશેષણ પણ હોય છે અને લક્ષણરૂપ વિશેષણ પણ હોય. એટલે કે સમાન જાતિયમાંથી જુદું પાડે તો પણ વિશેષણ વપરાય અને સમાન અસમાન બંનેમાંથી જુદું પાડે તો પણ એને વિશેષણ શબ્દ તરીકે ઓળખવામાં આવી શકે. એમાં કંઈ ખોટું નથી. સજાતીય માત્ર કેવલમ કોને કહેવાય? સજાતીય માત્રા જ વ્યાવર્તકમ કેવલમ. માત્ર સજાતીયોમાંથી છૂટું પાડે, ઘડાઓમાંથી છૂટું પાડે તો એ વિશેષણ છે, કેવલ વિશેષણ છે. જ્યારે ઇતર કૃષ્ણ વ્યાવર્તકમ પોતાના સિવાયમાંથી બધાને જુદું એ કોને જુદું પાડે? કોને જુદું પાડે? હા, વ્યાવર્તકમ વિશેષણમ કોનું વ્યાવર્તન કરશે? એટલે આને જુદું પાડે છે એવું નથી, બીજા બધાને કાઢી મૂકે છે. વ્યાવર્તકમ એટલે બીજાઓને દૂર કરે છે. વ્યાવર્તકમ વિશેષણમ સમાન જાતિ વ્યાવર્તકમ. તો પોતાની જાતિના બીજા સભ્યોને દૂર કરી નાખીને આને એક ઊભું રાખે છે. બરાબર? એટલે વિશેષણ આની ઓળખાણ વિશેષણ બધાને કાઢી મૂકે છે, વ્યાવર્તન કરે છે, પછી આ બચી જાય છે. તો સ્વૈતર કૃષ્ણ વ્યાવર્તકમ લક્ષણરૂપ એથી સારણાચાર્ય સારણાચાર્ય મહારાજે આ પ્રકારની વ્યાખ્યા એની કરી છે. આ લક્ષણ અને વિશે